જી મિત્રો, હું મમતા ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે બધાના મનપસંદ એવા પેડા. આ પેડા બનાવવા માટે આપણે ન તો દૂધ જોઈશે, ના માવો. આ પેડા આપણે આજે ઘઉંના લોટમાંથી બનાવશું અને ખૂબ જ ટેસ્ટી એવા બનશે. તમે કોઈને પણ આપશો તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ ઘઉંના લોટમાંથી પેડા બનાવ્યા છે. તો પેડા બનાવવા માટે મેં અત્યારે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલી બનાવીએ તે જ આ લોટ છે. હવે આ લોટને આપણે શેકવાનો છે. આપણે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેની અંદર આપણે જે ઘઉંનો લોટ લીધો છે તેની અંદર લઈ લઈશું. અને આપણે પેંડાનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે તેના માટે મેં એક વાટકી ઘઉંના લોટની સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે આપણે સાથે લઈ લઈશું. હવે આ બંને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું લોટનું વજન લગભગ 200 ગ્રામ જેટલું લીધું છે. હવે આ બંનેને મિક્સ કરી આપણે ગેસને ચાલુ કરીશું અને એકદમ ધીમા ગેસ પર આપણે આ લોટને શેકવાનો છે. આ લોટની અંદર આપણે ઘી કે કોઈ પણ વસ્તુને એડ નથી કરવાની, ફક્ત આ લોટને આપણે શેકવાનો છે. જ્યાં સુધી આછો ગુલાબી ન થાય અને લોટને શેકાવાની સુગંધ સારી ન આવે ત્યાં સુધી આપણે આ લોટને શેકીશું. તો આ લોટ શેકાતા લગભગ આપણે 10-12 મિનિટ લાગશે, કારણ કે આપણે એકદમ ધીમા ગેસ પર આને શેકવાનો છે. તો આ રીતે સતત હલાવતા રહીશું જેથી કરીને આપણો લોટ જરા પણ દાજે નહીં. તો આ રીતે આપણે તેને ચોટે નહીં અને દાજે નહીં તે રીતે સતત હલાવતા રહેવાનું. તો આપણો લોટ શેકાવા લાગશે એટલે તેની સ્મેલ એકદમ સરસ આવવા લાગશે. આપણે લોટને શેકતા 8-9 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા લોટનો કલર એકદમ સરસ રીતે બદલાઈ ગયો છે. આપણો આ લોટ બ્રાઉન કલર જેવો થવા લાગ્યો છે અને તેની સ્મેલ પણ સારી આવે છે. તો હવે મેં 2-3 ઇલાયચીને ખાંડી અને તેનો પાવડર કર્યો છે તે આની અંદર લઈશું. આનાથી આપણા પેડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. બધું બરાબર મિક્સ કરી આપણે ફરી હજુ 2 મિનિટ જેવું આપણે આ રીતે શેકીશું. આપણું આ લોટ સારી રીતે શેકાઈ ગયો છે. હવે આની અંદર મેં દળેલી ખાંડ લીધી છે તે એડ કરીશું. દળેલી ખાંડ મેં આપણે જે આખી ખાંડ હોય તેને ઘરે મિક્સરમાં દળીને લીધી છે. તો જે પ્રમાણે આપણે લોટ લીધો તે જ વાટકીના પ્રમાણે મેં આ ખાંડ લીધી છે. ખાંડને તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે ઓછી કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લઈ અને પછી આની અંદર આપણે ફ્રેશ મલાઈ લીધી છે તે એડ કરવાની છે. તમે મલાઈના બદલે એકલું દૂધ પણ લઈ શકો, પણ મલાઈમાં આપણે લેવાથી ઘી અંદરથી છૂટું પડે છે એટલે આપણા પેડા એકદમ સરસ ક્રીમી જેવા બને છે. આ રીતે બધું મિક્સ કરી લઈશું પહેલા. હવે ગેસને બંધ કરી અને પછી આપણે અંદર મલાઈ એડ કરશું. તો અત્યારે આપણે જે વાટકી લોટ લીધો હતો તે જ વાટકી જેટલી મેં મલાઈ લીધી છે તે આપણે એડ કરશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ મલાઈ લેવાથી આપણે માવાની પણ જરૂર નહીં પડે અને આપણા પેડા એકદમ સરસ માવા જેવા જ તૈયાર થશે. આપણે મલાઈ અને લોટને મિક્સ કરી લીધા છે. હવે ફરી 2 મિનિટ માટે ગેસ ચાલુ કરીને ધીમા ગેસ પર આને આ રીતે હલાવશું. હવે આ પેડાને આપણે બજાર જેવો દેખાય કલરમાં એ રીતનું બનાવવા માટે મેં ખાવાનો જે પીળો કલર આવે છે તે લીધો છે. તે અંદર આ 1 ચમચી દૂધમાં પલાળીને લીધો છે તે લઈ લઈશું. આ બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરશું આ રીતે. તો આપણું આ પેડા બનાવવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણું આ મિશ્રણ ઠંડુ થાય પછી આપણે તેમાંથી
પેડા બનાવશું. તો તમે જોઈ શકો છો અંદરથી આપણી જે મલાઈ લીધી છે તેમાંથી ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. આપણું આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે, પણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે આના પેડા બનાવી લઈશું. તો આ રીતે આપણે થોડું હાથમાં લઈશું અને જે રીતે બજારમાં પેડા મળે છે તે રીતનો આપણે આકાર આપીશું. આ રીતે ગોળ કરી અને આપણે આ રીતે પેડાનો આકાર બનાવી લઈશું. તો આ રીતનો આપણો આ પેડો તૈયાર થશે. હવે કાજુ અને બદામની થોડી કતરણ લીધી છે તે આપણે આ રીતે પેડા ઉપર મૂકી દઈશું. તો આપણો આ પેડો આ રીતે સરસ દેખામાં અને ખાવામાં બંને રીતે સરસ લાગશે. તો આ રીતે આપણે બધા જ પેડાને બનાવી લઈશું. તૈયાર છે આપણા લોટમાંથી બનાવેલા પેડા. આ પેડા આપણા ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ કૂચા બને છે, તમે જોઈ શકો છો આ રીતે. તો આ પેડા બનાવવાની રીત તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.